અડાજણ સ્થિત આવેલ અંકુર વિદ્યા ભવન અને અડાજણ ફાયર વિભાગ દ્વારા શાળાની એક પહેલ શિક્ષા અને સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલક સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં આગની ઘટના, અકસ્માતના બનાવો તેમજ વ્યસનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ વધતું જાય છે અને તેના માટે વ્યક્તિ પોતે જ જવાબદાર છે, ત્યારે આ તમામ બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકોને એક સુરક્ષિત જીવન પ્રદાન થાય તે માટે અડાજણની અંકુર વિદ્યાલય દ્વારા એક પહેલ કરવામાં આવી છે. અંકુર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કેબલ સ્ટે બ્રિજ નજીક બેનરો અને પોસ્ટરો સાથે ઊભા રહી લોકોમાં આગ, અકસ્માત તેમજ વ્યસન મુક્ત સુરત બનાવવા જાગૃતિ લાવવાનો અભિયાન કર્યો હતું. શાળાના સંચાલક સાગર સક્સેના અને આચાર્ય શાલિનીબેન તેમજ અડાજણ ફાયર વિભાગના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પણ લોકોમાં જાગૃતિ લાવવાની પહેલ બતાવી હતી. મારું નામ સાગર રઘુનાથ સક્સેના હૈ. અભી હમારે કુછ મહિનો પહેલે જો 22 બચ્ચો કો જાન ગઈ થી ઉસકા સિર્ફ રીઝન થા કે પબ્લિક અવેરનેસ નહીં થી. अपना हर पब्लिक अपना नैतिक जिम्मेवारी अपना फर्ज समझे, लोगों को बचाने की कोशिश करे. इतनी बड़ी दुर्घटना नहीं जा सकती, जान के साथ खिलवाड़ नहीं हो सकता, उसको बचाया जा सकता था. हमारे स्कूल के बच्चों को मैंने अभी से ट्रेन कर रहे हैं ताकि भविष्य में कहीं भी जाओ, आपको जब आग लगे, फ्लड आए और ट्रैफिक में जाओ, एक अच्छा सेल्फ डिसिप्लिन सिटीजन बन के तैयार हो. सिविक सेंस के साथ आपको ड्राइविंग करना है, क्योंकि व्हीकल के अंदर में सेंस नहीं होता, इसमें स्पीड होता है, सेंस आपको यूज़ करना है. इसलिए मैंने बोला है कि बी ए सेल्फ डिसिप्लिन सिटीजन, समाज सुधरेगा, रोड पे सेल्फ सिविलाइज सिटीजन मालूम पड़ेगा. पहला चीज़ है कि आप इलेक्ट्रिसिटी लगा रहे हैं तो उसमें अभी ELCB जो लग रहा है, एक स्विच के अंदर में 3-4 कनेक्शन नहीं होना चाहिए, सिंगल कनेक्शन होना चाहिए. और इलेक्ट्रिसिटी कभी गलतियाँ माफ नहीं करती, ये प्रूवन है जो लोगों को सिखाया जाता है. तो हमें इलेक्ट्रिसिटी को सावधानी से वायरिंग करना चाहिए, अच्छी क्वालिटी का केबल लगाना चाहिए, बच्चों को दूर रखना चाहिए, ये पूरा ध्यान उसको रखना है. और उसके साथ अब लगे तो उसके साथ में सैंड का होना चाहिए, फायर एक्सटिंग्विशर होना चाहिए, ये पूरा ध्यान रखना चाहिए. મેરા નામ સંપત સુધાર, અડાજણ ફાયર સ્ટેશનથી. જ્યારે અંકુર વિદ્યાલયને આ પ્રોગ્રામ ઓનર બના કરેલો ત્યારે અમે આપેલો કે તમે ફાયર સેફ્ટી માટે ત્યાં આવવાનું છે, તો મોકડીલ બી હતી, પણ આ જો આ પ્રોગ્રામ ગોઠવેલો છે અંકુર વિદ્યાલયને, જે પોસ્ટર રીતે ગોઠવેલો છે એટલે આ લોકોને બધાને ખબર પડી જાય કે વાંચીને એના દરેક સ્કૂલમાં બી આવો પ્રોગ્રામ હોવા જોઈએ. અને મેડમને બી કીધેલો કે દરેક ઘરમાં એક ફાયર એક્સ્યુસર મૂકવાની જરૂર છે, ખરેખર મૂકવાની જરૂર છે, કારણ આ મોટી નથી હોતી, પહેલી નાની હોય છે. જો ફાયર એક્સ્યુસરથી આપણે ઓલવાઈ લાગે તો એનો મોટી હોનાર બને, બચી જાય અને આપણે બી સુરક્ષિત રહી જાય. લોકોનો સંદેશ એ આપો છો કે આવી રીતે તમે બી તમારી સેફ્ટી અને જે ફાયર બ્રિગેડ માટે જે એ કરેલો છે એના માટે તમે જાગતા રહો જોઈએ. કે ફાયર એકદમ નાનો હોય છે, પહેલાં જો નાનલાથી જ આપણે ફાયર એક્સ્યુસરથી વળવાઈ લાગે તો મોટી હોનાર બને નહીં. એના માટે પબ્લિકને આ જાગૃત થવા જોઈએ કે દરેક ઘરમાં, હોલમાં, બધામાં ફાયર એક્સ્યુસર મૂકવા જરૂરી છે. આમાં દરેક બાળકોને, ખાસ કરીને બાળકોને નહીં પણ આપણે પિતાને જો છે હમણાં જરૂર છે કે તમારે જે બાળકને તમે મોકલાવો છો ત્યાં કેવી રીતે છે, કારણ કોમર્શિયલ બિલ્ડિંગ છે તો બે દાદર છે કે નથી, ફાયર એક્ઝિટ નથી, એ ખાસ જોવાનું હોય છે. અને જે ઓનર બને છે ઉપર ડૂમ નહીં હોવો જોઈએ, કારણ ઉપર જઈને આપણે બચી શકીએ છીએ, કારણ ધુમાડાથી આગથી બધી રીતે બચી શકે છે, આકાશી ખુલ્લી હોવા જોઈએ. મારું નામ દેસાઈ ધ્રુવ છે. હું 7મા ધોરણમાં ભણું છું, અંકુર વિદ્યા ભવનમાંથી આવ્યો છું. આપણે અહીંયા બધા એટલા માટે એકઠા થયા છે કે બધાને આપણે ઉત્સાહવા માટે કે આપણે કેવી રીતે સતર્ક રહેવું, આપણે આગ લાગી હોય ત્યારે ફાયર એક્સ્ટિંગ્વિશરને છે ને કાઢી અને એમાંથી સ્પ્રે કરવું આગ ઉપર, તેથી આગ આપણા કંટ્રોલમાં રહે. અને બાળ આવવાથી આપણે કેવી રીતે સતર્ક રહે એ પર હું બતાવીશ. બાળ આવે ત્યારે આપણે દોરી અને ઘરમાં જરૂરી ખાવાની સૂકો નાસ્તો કે ખાવાની વસ્તુ રાખવી.
અભિયાન હેઠળ સુરક્ષિત ડ્રાઇવિંગ બાબતે, રોડ સેફ્ટીનું ધ્યાન રાખવા બાબતે તેમજ આગ લાગે ત્યારે કઈ રીતે ઇલેક્ટ્રિક સાધનોનો વપરાશ કરવો તેમજ તમાકુ અને માવા ગુટખાની કુટેવ કઈ રીતે છોડવી તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુમાં જેમ બને તેમ દુર્ઘટના જ ન સર્જાય તે અર્થે ખાસ તકેદારી રાખવાનું પણ જણાવવામાં આવ્યું હતું. કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, લિવિંગ ન્યૂઝ સુરત.